નમસ્તે, સ્વાગત છે આપનું મારા વાનગી ખજાનામાં. આજે આપણે બનાવશું ભરેલા મરચાં. તો ભરેલા મરચાં બનાવવા માટે આ રીતના મોટી સાઈઝના મરચાંનો જ ઉપયોગ કરવાનો. આજે આપણે મરચાં બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વિના બનાવવાના છે. તો અહીં અમે 6 નંગ મરચાં લીધા છે. ભરેલા મરચાં બનાવવા માટે આ રીતના મોટી સાઈઝના મરચાં લેવાના. આ મરચાંમાં બિયાનું પ્રમાણ ઓછું હોય છે, જેથી મસાલો પૂરી રીતે તમે ભરી શકો. તો પહેલાં તો મરચાંમાં કાપો કરી લેશું. મરચાંમાં આ રીતના એક ઊભો કટ લગાવવાનું છે. મરચાંના બધા બિયા અલગ કરી લેશું. આ રીતના એક કટ લગાવવાથી બધા બિયા અલગ થઈ જશે. એક પ્લેટમાં આ રીતે બિયા કાઢી લેશું. મરચાંને પલટાવી અને ઉપર ટેપ કરશો તો અંદર રહેલા બિયા બધા અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મરચાંમાંથી બધા બિયા અલગ થઈ ગયા છે. આ જ રીતે બધા મરચાંમાં એક કટ લગાવી અને બિયા અલગ કરી લઉં છું. તો બધા જ મરચાંમાં કાપો કરી અને બિયા અલગ કરી લીધેલા છે. આ મરચાંના બિયા એકદમ કુણાવ અને આ મરચાં મોરા જ હોય છે. જો થોડા ઘણા બિયા રહે તો કાંઈ વાંધો નહીં. હવે મરચાં માટે એક સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરશું. આજે મરચાં આપણે ઓઇલ ફ્રી બનાવવાના છીએ. મરચાંમાં બિલકુલ તેલનો ઉપયોગ નહીં કરીએ તો પણ એટલા સ્વાદિષ્ટ આ મરચાં બનશે. તો વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા. મસાલો બનાવવા માટે એક મિક્સર જાર લીધેલો છે. મસાલો બનાવવા માટે ઘરમાં રહેલા કોઈ પણ ચવાણું લઈ શકો છો. જો ચવાણું ન હોય તો તમે તીખા ગાંઠિયા લઈ શકો છો, અને તે પણ ન હોય તો ચણાનો લોટ લઈ શકો છો. ચણાનો લોટને એકદમ ડ્રાય રોસ્ટ કરી લેવાનો, તેલ નાખ્યા વગર જ શેકી લેવાનો. તો ચવાણું આપણે મિક્સર જારમાં લઈ લેશું. ચવાણામાં ઓલરેડી બધા મસાલા હોય જ છે, પણ મરચાંને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા વધારાના મસાલા કરશું. તો મસાલામાં મેં અહીંયા 1/2 ચમચીથી ઓછું મીઠું લીધેલું છે. મીઠું જાળવીને લેવાનું. 1 ચમચી ખાંડ લીધી, થોડો લાલ મરચું પાવડર લેશું, થોડી હળદર, બધો જ મસાલો પીસી લેશું. ચવાણાનો આ રીતે આપણે ફાઇન પાવડર કરી લીધો છે. તમે જોઈ શકો છો તૈયાર થયેલો મસાલો એક બાઉલમાં કાઢી લેશું. મસાલાને વધારે સ્વાદિષ્ટ બનાવવા બારીક સમારેલી કોથમરી નાખશું, 1/2 લીંબુનો રસ નાખશું. હાથેથી ચોળી અને બધું મિક્સ કરી લેશું. મસાલો આ રીતે મિક્સ કરતા બાઇન્ડ થઈ જવો જોઈએ. તમે જોઈ શકો છો કે આ રીતના ભેગું કરતા મસાલો બાઇન્ડ થઈ જાય છે. આ ઓઇલ ફ્રી મરચાંમાં તમારે મસાલો આ રીતે જ બનાવવાનો. જો મસાલો છૂટો હશે તો આપણે જ્યારે મરચાં બનાવતા હશું ત્યારે બધો મસાલો બહાર નીકળી જશે. હવે તૈયાર થયેલો મસાલો આપણે કાપો કરીને રાખેલા મરચાંમાં ભરી લેશું. આ રીતે પ્રેસ કરતા આ રીતે પ્રેસ કરી અને મરચાંની અંદર મસાલો ભરવાનો છે. બધા જ મરચાં મસાલો ભરી અને તૈયાર છે. બધા જ મરચાં મસાલો ભરીને તૈયાર છે. આ મરચાં આજે આપણે શેકીને બનાવશું. તો મરચાં શેકી લેશું. મરચાં ડાયરેક્ટ ગેસ ઉપર જ શેકશું. ગેસની જાળી હટાવી લીધી છે. મરચાં ડાયરેક્ટ આ રીતે બર્નલ ઉપર રાખીને શેકી લેશું. જો તમે એક વખત આ રીતના ઓઇલ ફ્રી મરચાં બનાવ્યા તો ક્યારેય તમે તેલવાળા મરચાં નહીં બનાવો. આ મરચાં એટલા સરસ સ્વાદિષ્ટ બને છે. અને મરચાંનો મસાલો જો પ્રોપર થયેલો હશે તો મરચાં શેકવા ટાઈમે મસાલો બિલકુલ બહાર નહીં નીકળે. બધી બાજુ પલટાવતા મરચાંને શેકી લેવાના છે. તો મરચું બધી બાજુ સરસ શેકાઈ ગયું છે. એક પ્લેટમાં લઈ લેશું. ગેસ બંધ કરી દઉં છું. બધા જ મરચાં શેકાઈ ગયા છે. મરચાં સર્વ કરશું. તો તૈયાર છે આપણા સ્પેશિયલ મસાલા સાથેના શેકેલા મરચાં. આ મરચાં એટલા સ્વાદિષ્ટ બને છે કે તમે રોટલી વગર પણ એકલા મરચાં ખાઈ લેશો. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ સ્પેશિયલ રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.